डभोईना ऐतिहासिक गोविंदेश्वर तळावमां वर्षोथी गणेश विसर्जन थाय छे तेवामां 3 जेटला मगर छेल्ला घणा समयथी पाणी साथे वही आव्या होवानी जाण धारासभ्य શૈલેષભાઈ મહેતાને થતા લોકોમાં ભય ઊભો ન થાય તે માટે તાત્કાલિક મગર રેસ્ક્યુ કરવા માટે ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોને જણાવેલ જે અનુસંધાને સતત 15 દિવસથી ભારે જહેમત બાદ 5 ફૂટના મગરનું મધ્યરાત્રિએ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત તંત્ર વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની કામગીરીને બિરદાવી હતી. નેચર સેવિંગ ફાઉન્ડેશન ડભોઈ ડભોઈની અંદર આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનનું આયોજન છે, જે ડભોઈમાં આવેલું તળાવ ગોવિંદેશ્વર તળાવની અંદર રાખેલ છે, જેની અંદર મગર હોવાની એ જાણ કરી હતી. જેવા અમારા લોકલાડીતા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ SJ વાઘેલા તથા નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી હતી વન વિભાગને કે આ મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવા માટે અરજીઓ આપી હતી. ત્યારબાદ હું વૈભવ પટેલ અને મારી સમગ્ર ટીમ અને વન વિભાગના સક્રિય અધિકારી જેજી બારોટ એમના જોડે રાખીને એમના માર્ગદર્શન દ્વારા અમે છેલ્લા 15 દિવસથી ડભોઈની અંદર મગર પકડવાનું કામ ગોવિંદેશ્વર તળાવે હાથ ધર્યું હતું. ત્યારબાદ આજરોજ રાત્રિ 3:30 વાગ્યા મધ્યરાત્રિએ અમે એક મગરને પકડ્યો છે, જેની લંબાઈ 5 ફૂટ જેવી છે, અને ત્યાંથી એક મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો છે. અન્ય કોઈ મગરની માહિતીમાં અમે આગામી ઉપરના બીજા તળાવની અંદર ચેક કરતા કે બધી જગ્યા ઉપર વરસાદી કાસનું પાણી ભરાતા બીજા મગરો આવી જવાની સંભાવના છે.